હવે અહીંયા દાખલા નંબર 2 માં એવું કીધું છે આપણને કે દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક, કયું કીધું છે? અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા કોઈ પૂર્ણાંક ક્યુ માટે 6q+1 અથવા 6q+3 અથવા 6q+5 પ્રકારની હોઈ શકે છે. હવે નોટ ડાઉન કરવા જેવો અહીંયા જે વસ્તુ છે અથવા જે ટોપિક છે અહીંયા એ વસ્તુ છે કે અયુગ્મ ધન પૂર્ણાંક કીધું છે, પ્લસ બીજું તમને એમ કીધું કે કોઈ પૂર્ણાંક ક્યુ માટે જે તમને જે સંખ્યા જે પ્રકારની હોય એ પણ જો પાછળનો અંક કયો છે અયુગ્મ, 6q+1 6q+3 અને 6q+5 આ પ્રકારની હોય છે. આ તમને એક પ્રકારની હિંટ આપી, તમે જે સમજો એ બરાબર, બાકી હિંટ છે કારણ કે આ દાખલો તમે ગણશો ને જો એમાં યુગમાં આવે તો લેવાનું જ નહીં, આની અંદર જે યુગમાં આવે ને એ તો લેવાનું જ નહીં, એટલે આપણે શું લેવાનું? ફક્ત અયુગ્મ જ લેવાનું. એટલે અહીંયા ધારો કે કોઈ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા એ બરાબર BQ+R છે. કોઈ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા કઈ છે? એ બરાબર BQ+R. હવે અહીં આપણને કઈ કીધી છે? 6Q+1 અને 6Q+3 અને 6Q+5 આપણે લઈએ છીએ બરાબર. તો એમાં એ ની જો એ કિંમત આપણે જોવા જઈશું તો અહીંયા શું થશે? બી બરાબર આપણી જોડે કિંમત શું થશે? આ 100 રૂપિયા સરખા હોય તો જો અહીંયા 6 થાય છે, બી બરાબર 6 બધાય જો અહીંયા જે બી બરાબર 6 અહીંયા શું થશે? બી બરાબર 6 એટલે બી બરાબર આપણે શું લઈએ છીએ? 6 લેતા તો એ બરાબર 6Q+R આપણું સમીકરણ શું થશે? એ બરાબર 6Q+R. એમાં આર ની કિંમત આપણે ક્યાંથી લઈશું? 0, 1, 2, 3, 4 અને 5 ફરી આર ની કિંમત આપણે અહીંયા કઈ કઈ મૂકશું? 0, 1, 2, 3, 4 અને 5 આટલી મૂકી દઈશું બરાબર. તો આ શું થશે? એ બરાબર 6Q+R. એ સમીકરણમાં અહીંયા આપણે 0 ની કિંમત મૂકશું, 1 ની મૂકશું, 2 ની, 3 ની, 4 ની અને 5 ની કિંમત મૂકશું. તો આર ની જગ્યાએ આપણે અહીંયા 0 મૂકીએ તો એ બરાબર શું થઈ જાય? 6Q+0. તો 6Q+0 બરાબર શું થઈ જાય? 6Q. બીજી વાર હવે 1 મૂકીએ, આર ની જગ્યાએ 1 મૂકીએ તો એ બરાબર 6Q+1 તો એને જશે, અથવા એ બરાબર 6Q+2 આર ની જગ્યાએ આપણે શું મૂક્યું? 2. એ બરાબર 6Q+3 આર ની જગ્યાએ આપણે કેટલું મૂક્યું? 3. એ બરાબર 6Q+4 આર ની જગ્યાએ કેટલું મૂક્યું? 4. એ બરાબર 6Q+5 આર ની જગ્યાએ કેટલું મૂક્યું? 5. હવે તમે જોજો 6Q+0 તો આ કેવી સંખ્યા કહેવાય? યુગ્મ. કેવી કહેવાય? તો કે યુગ્મ. એ બરાબર 6Q+1 કેવી છે? અયુગ્મ. એ બરાબર 6Q+2 કેવી છે? યુગ્મ. એ બરાબર 6Q+3 કેવી છે? તો કે અયુગ્મ. એ બરાબર 6Q+4 એ કેવી છે? તો કે યુગ્મ. અને એ બરાબર 6Q+5 એ કેવી છે? તો કે અયુગ્મ. માટે અહીં 6Q જો 6Q 6Q+2 અને 6Q+4 એ કેવી છે? યુગ્મ છે. કેવી છે? યુગ્મ છે. માટે તે શક્ય નથી કારણ કે અહીંયા તો આપણને પહેલા જ કીધું છે અયુગ્મ ધન પૂર્ણાંક જ લેવાના છે. કેવા લેવાના છે? અયુગ્મ ધન પૂર્ણાંક, એટલે યુગ્મ લેવાના નથી, એટલે એ શક્ય છે નહીં. હવે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક, કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક 6Q+1 6Q+3 અને 6Q+5 પ્રકારની સંખ્યા હોઈ શકે છે. ખબર પડી? કદાચ માટે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક 6Q+1 6Q+3 અથવા 6Q+5 પ્રકારની સંખ્યા હોઈ શકે છે બરાબર. અને હવે આપણે જોઈશું દાખલા નંબર 3. હવે અહીંયા આપણે દાખલા નંબર 3 એવું આવે છે કે એક લશ્કરનું 616 સભ્યોનું જૂથ, કુલ કેટલા સભ્યો છે? 616 સભ્યોનું જૂથ લશ્કરના બેન્ડના, લશ્કરના જે બેન્ડ છે એના સભ્યો કેટલા છે? તો કે 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે. બંને જૂથ સમાન સંખ્યાના સ્તંભમાં કૂચ કરી રહ્યા છે. તેઓ જે સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તેવા કોઈ પણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો છે? અહીંયા ખાસ શબ્દ ધ્યાન રાખજો, અહીંયા શબ્દ છે મહત્તમ. મહત્તમ એટલે અહીંયા આપણે ગુસા શોધવો પડશે. તમે અહીંયા જગ્યા પણ શોધશો એ ગુસા શોધશો. તો ગુસા શોધવા માટે અહીંયા બે રકમ આપણને મળી ગઈ, એક 616 અને બીજી 32.
એટલે 616 અને 32 ના આપણે અવયવ પાડીશું અને એનો ગુસાઅ શોધશું એ આપણો જવાબ. તો અહીંયા કુલ સભ્યો કેટલા છે 616, તો બે વડે આપણે ભાગીએ તો 308 દુ 616 થાય, પછી એને આ 308 ના પાછા બે વડે ભાગીએ તો 154 દુ 308, પછી આના પાછા બે વડે હજુ ભગાશે તો 77 દુ 154, પણ હવે 77 ના બે વડે કે કસા વડે ભગાશે નહીં પણ ડાયરેક્ટ 7 વડે ભગાશે 11 77. હવે આપણે 616 ના જે અવયવ લખવા છે, 616 ના અવયવ 3 કેટલી વાર આવ્યા, 2 કેટલી વાર આવ્યા, તો કે 1 2 અને 3 વાર, તો 2 ની 3 ઘાત અને ગુણ્યા 7 ગુણ્યા 11 આ આપણને શું મળી ગયું, તો કે લશ્કરના જે કુલ સભ્યો છે 616 એના આપણને અવયવો મળી ગયા બરાબર. હવે લશ્કરના જે બેન્ડના સભ્યો કુલ ટોટલ કેટલા છે, 32 છે. લશ્કરના બેન્ડના સભ્યો કેટલા છે, 32, તો 32 ના અવયવો પાડીશું, તો 32 ના આપણે 2 વડે ભાગીએ તો 16 2 32, 16 હજુ 2 વડે ભગાશે તો 8 2 16, 8 પણ હજુ 2 વડે ભગાશે તો 4 2 8, અને 4 પણ હજુ 2 વડે ભગાશે એટલે 4 2 8 અને 2 2 4, 4 2 8, 8 ને આપણે 2 વડે ભાગે 4 2 8, તો 4 હજુ 2 વડે ભગાશે તો 2 2 4. હવે 32 ના અવયવ માં 2 કેટલી વાર આવ્યા, તો કે 1 2 3 4 અને 5, તો કુલ ટોટલ 2 ની 5 ઘાત, એટલે શું થઈ ગયું, 32 ના અવયવ મળી ગયા 2 ની 5 ઘાત. હવે અહીંયા આપણને કીધું કે કોઈ પણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો છે, તો કે કોઈ પણ સ્તંભમાં મહત્તમ સભ્યોની સંખ્યા શોધવી હોય, મહત્તમ સભ્યોની સંખ્યા શોધવા માટે ગુસા લેવો પડે, તો ગુસા 616 અને 32, તો 616 અને 32 નો આપણે ગુસા લઈશું, તો 616 અને 32 માં જે નાના હોય, તો જુઓ 2 અહીંયા આવે છે, તો કે 2 આમાં છે બરાબર, પણ આમાં જે નાનું હોય એથી લેવાનું, તો કે 2 ની 3 ઘાત નાની છે, 2 ની 3 ઘાત મૂકી, 7 અહીંયા છે આ બાજુ છે, તો કે ના, તો કે નહીં લેવાની, 11 616 માં છે 32 માં છે, તો કે ના, તો નહીં લેવાની, તો અહીંયા આપણે શું લખશું, ફક્ત 2 ની 3 ઘાત. હવે 2 ની 3 ઘાત એટલે શું થાય, 8, 2 ગુણ્યા 2 ગુણ્યા 2, તો 2 2 4 2 8. હવે માટે જવાબ આવશે કોઈ પણ સ્તંભમાં મહત્તમ સભ્યોની સંખ્યા આપણને કેટલી, 8 મળશે, કેટલી હશે, 8 હશે, કેટલી હશે, 8. હવે આપણે જોઈશું દાખલા નંબર આગળ બરાબર. પૂર્વ પ્રમેય નો ઉપયોગ કરી, એટલે કે યુક્લિડ ના ભાગાકાર ના પૂર્વ પ્રમેય નો અહીંયા ઉપયોગ કરવાનો છે બરાબર. દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંક નો વર્ગ, ખાસ યાદ રાખજો ધન પૂર્ણાંક નો વર્ગ કીધો છે આપણને, કે કોઈ પણ ધન પૂર્ણાંક નો વર્ગ કોઈક પૂર્ણાંક એમ, કોઈક પૂર્ણાંક એમ માટે 3m અથવા 3m+1 સ્વરૂપમાં હોય, એટલે કોઈ પણ ધન પૂર્ણાંક નો તમે જે વર્ગ કરો એ વર્ગ તમને 3m અથવા 3m+1 ના સ્વરૂપમાં હોય. બીજું અહીંયા એક આપણને સૂચન કર્યું છે કે ધારો કે x એ કોઈ ધન પૂર્ણાંક છે, ગમે તે અહીંયા x ધારીને આપી દીધું કે x એ કોઈ ધન પૂર્ણાંક છે, તો એના માટે 3q+1 અથવા 3q+2 સ્વરૂપમાં હોય બરાબર. હવે દરેકનો વર્ગ કરો, આમાં આ દરેકનો વર્ગ કરવાનો અને દર્શાવો કે ફરીથી તેને 3m અથવા 3m+1 સ્વરૂપમાં લખી શકાય, એટલે આપણે જે અહીંયા 3q+1 અને 3q+2 જે સ્વરૂપમાં છે, એટલે આપણે દરેકનો વર્ગ કરીએ તો આપણને જે ફરીથી આપણને શું મળવું જોઈએ, 3m અથવા 3m+1 સ્વરૂપમાં લખી શકાય. હવે આપણે એનું સોલ્યુશન જોઈશું બરાબર. હવે અહીંયા આપણને એવું કીધું છે કે ભાઈ કોઈ પણ ધન પૂર્ણાંક નો વર્ગ કીધો છે બરાબર. ધારો કે આપણે કોઈ પણ ધન પૂર્ણાંક વાત કરીએ, તો કોઈ પણ ધન પૂર્ણાંક આપણે અહીંયા એ છે એ આપણે ધારી લીધું બરાબર. કોઈ પણ ધન પૂર્ણાંક શું છે અહીંયા, એ. તથા બી બરાબર આપણે 3 લીધું, બી ની કિંમત કેટલી લીધી છે અહીંયા, 3. હવે યુક્લિડ ના ભાગાકાર ના પૂર્વ પ્રમેય મુજબ, યુક્લિડ ના ભાગાકાર ના પૂર્વ પ્રમેય મુજબ એ બરાબર 3q અથવા 3q+1 અથવા 3q+2 સ્વરૂપ આપણે મળે છે બરાબર, એટલે લીધું. તો સૌ પ્રથમ આપણે શું લઈએ, એ બરાબર 3q માટે, એટલે પહેલો વિકલ્પ આપણે લીધો છે એ બરાબર 3q, તો એ બરાબર 3q માટે લઈએ. પણ એમાં તમને એ ખાસ કીધું છે કે કોઈ પણ ધન પૂર્ણાંક નો વર્ગ આપણે શું બતાવવાનું છે, વર્ગ, તો એ વર્ગ કરવાનું છે, તો એ બરાબર 3q લીધું, તો એ વર્ગ કરીએ તો એનો વર્ગ શું થઈ જશે, એ સ્ક્વેર, 3q નો વર્ગ 3q નો સ્ક્વેર, અહીંયા આપણે કૌંસમાં લખવું પડે કારણ કે વર્ગ લેતા. હવે એ સ્ક્વેર 3 નો વર્ગ 9, ક્યુ નો વર્ગ ક્યુ સ્ક્વેર. હવે એ સ્ક્વેર આમાંથી આપણે 3 બાર લઈ લઈએ તો શું થાય, 3 × 3q² કારણ કે આપણને એવું કીધું છે કે એમ માટે 3m અથવા 3m+1 ના સ્વરૂપમાં હોય એવું લાવવાનું છે બરાબર. તો જો અહીંયા 3 કોમન લઈ લઈએ તો શું થાય, 3q² તો એ સ્ક્વેર બરાબર 3,
અને 3q² 3q² બરાબર આપણે m મૂકી દઈએ જે m બરાબર શું થશે 3q² એવી જ રીતે આપણે a બરાબર કોના માટે 3q + 1 માટે લઈએ તો અહીંયા બંને બાજુ વર્ગ લઈએ તો a² બરાબર શું થઈ જશે 3q + 1 નો હોલ સ્ક્વેર અહીંયા લખી જવાનું કારણ કે વર્ગ લેતા એટલે જો અહીંયા આપણે a + b ના હોલ સ્ક્વેર નું સૂત્ર લાગશે a + b ના હોલ સ્ક્વેર નું સૂત્ર શું લાગશે a² प्लस बी स्क्वायर प्लस टू ए बी फरीदी ए प्लस बी ना होल स्क्वायर नो सूत्र शू थशे ए स्क्वायर प्लस बी स्क्वायर प्लस टू ए बी ए अनुसार आपणे जोईए तो थ्री क्यू नो स्क्वायर प्लस वन नो स्क्वायर प्लस टू ए एटले थ्री क्यू बी एटले वन थ्री क्यू नो स्क्वायर शू थशे नाइन क्यू स्क्वायर वन नो स्क्वायर वन त्रण दो छ एटले सिक्स क्यू અને એક તો છે એમને જો નાઇન ક્યુ સ્ક્વેર હવે બધું આપણે સરખી રીતે ગોઠવીએ ઘટતા ક્રમમાં ઘાતના ઘટતા ક્રમમાં ગોઠવીએ તો નાઇન ક્યુ સ્ક્વેર પ્લસ સિક્સ ક્યુ પ્લસ વન હવે આ બંને જે છે નાઇન અને સિક્સ તો નાઇન ક્યુ સ્ક્વેર અને પ્લસ સિક્સ ક્યુ તો એ બંને માં ત્રણ કોમન લઈ લઈએ તો આમાં ત્રણ કોમન લઈ લઈએ તો શું હશે થ્રી ક્યુ સ્ક્વેર પ્લસ ટુ ક્યુ અને પ્લસ વન એમને એમ જ હવે જે આ કૌંસ ની અંદર લખીએ ને આપણે થ્રી ક્યુ સ્ક્વેર પ્લસ ટુ ક્યુ તો એના બરાબર આપણે એમ ધારી દઈએ તો શું થશે એ સ્ક્વેર બરાબર થ્રી કૌંસ ની અંદર એમ પ્લસ વન તો આપણું એમ બરાબર શું થયું થ્રી ક્યુ સ્ક્વેર પ્લસ ટુ ક્યુ એમ બરાબર આપણી શું કિંમત થઈ થ્રી ક્યુ સ્ક્વેર પ્લસ ટુ ક્યુ આ શેના માટે થયું થ્રી ક્યુ પ્લસ વન માટે અને હવે આપણે ત્રીજો વિકલ્પ જે છે એ શેના માટે સાબિત કરશું થ્રી ક્યુ પ્લસ ટુ માટે તો એ બરાબર થ્રી ક્યુ પ્લસ ટુ લઈએ આપણે એ બરાબર શું લઈએ થ્રી ક્યુ પ્લસ ટુ હવે એમાં પહેલા તો આપણે વર્ગ કરવાનો અહીંયા વર્ક કીધો છે આપણે વર્ક કરશું તો એ સ્ક્વેર બરાબર શું કરશું થ્રી ક્યુ પ્લસ ટુ નો હોલ સ્ક્વેર કારણ કે અહીંયા વર્ગ લેતા અહીંયા એનું જ સૂત્ર વપરાશે એ પ્લસ બી નો હોલ સ્ક્વેર એટલે કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ટુ એ બી તો શું થશે થ્રી ક્યુ નો સ્ક્વેર એટલે શું થશે નાઇન ક્યુ સ્ક્વેર બે નો વર્ગ ચાર પ્લસ ત્રણ દુ છ દુ બાર ક્યુ હવે આપણે ફરીથી આ જે કઈ પણ ઘાત છે એ ઘાતના જે પદો છે એ બધા આપણે ઘટતા ક્રમમાં ગોઠવીશું તો નાઇન ક્યુ સ્ક્વેર પ્લસ ટ્વેલ્વ ક્યુ પ્લસ ફોર હવે આપણે શું કરશું તો કે આ બંને જે છે નાઇન ક્યુ સ્ક્વેર પ્લસ ટ્વેલ્વ ક્યુ એ અમે એમ રહેવા દીધા ચાર ની જગ્યાએ આપણે શું કર્યું થ્રી પ્લસ વન કારણ કે આપણને અહીંયા ખાસ કીધું છે કે થ્રી એમ અથવા થ્રી એમ પ્લસ વન ના સ્વરૂપમાં જ આપણે લાવવાનું છે શેમાં થ્રી એમ અથવા થ્રી એમ પ્લસ વન ના સ્વરૂપમાં તો શું કરશું ત્રણ કોમન લઈ લીધા થ્રી ક્યુ સ્ક્વેર પ્લસ ફોર ક્યુ પ્લસ વન આટલું રહેશે અને પ્લસ વન એમને એમ છે હવે જો થ્રી અને થ્રી ક્યુ સ્ક્વેર પ્લસ ફોર ક્યુ પ્લસ વન એની જગ્યાએ આપણે શું લઈ લઈશું એમ અને પ્લસ વન એમના એમ એટલે આપણે અહીંયા એમની કિંમત શું મળી કે એમ બરાબર થ્રી ક્યુ સ્ક્વેર પ્લસ ફોર ક્યુ પ્લસ વન જે આપણે અહીંયા સાબિત થાય છે આ હતો આપણો દાખલા નંબર ચાર હવે આપણે નેક્સ્ટ જોઈશું દાખલા નંબર પાંચ હવે દાખલા નંબર પાંચમાં આપણને એવું આપ્યું છે કે યુક્લિડના ભાગાકારનો પૂર્વ પ્રમેય વાપરીને દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન એનામાં જે રીતે વર્ગ હતો એવી રીતે આની અંદર શું કરવાનું કીધું છે ઘન નાઇન એમ નાઇન એમ પ્લસ વન અથવા નાઇન એમ પ્લસ એટ સ્વરૂપનો હોય ભાગાકારનું જે યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય આપણે વાપરવાનું છે અને એના ઉપરથી દર્શાવવાનું છે કે કોઈ પણ ધન પૂર્ણાંકનો આપણે ઘન કરીએ તો એ નાઇન એમ નાઇન એમ પ્લસ વન અથવા નાઇન એમ પ્લસ એટ સ્વરૂપનો હોય તો આપણે અહીંયા ધારી લઈએ કે ધારો કે કોઈ પણ ધન પૂર્ણાંક એ માટે બી ની કિંમત કેટલી લઈ લઈએ ત્રણ કોઈ પણ ધન પૂર્ણાંક એ માટે બી બરાબર આપણે કેટલું લઈએ છીએ ત્રણ તો યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય મુજબ યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય મુજબ એ બરાબર શું થશે થ્રી ક્યુ પ્લસ વન અને થ્રી ક્યુ પ્લસ ટુ જે આપણે વર્ગ વાળા દાખલો આગળ કર્યો તો એની અંદર જોઈ ગયા છીએ બરાબર જો એ બરાબર આપણે થ્રી ક્યુ લઈએ એ બરાબર શું લઈએ થ્રી ક્યુ વર્ગ વાળા દાખલામાં અહીંયા આપણો વર્ગ કરતા હતા ઘન વાળા દાખલામાં આપણે અહીંયા ઘન લઈશું તો એનો ઘન બરાબર શું થઈ જશે થ્રી ક્યુ નો ઘન ત્રણ નો ઘન સત્યાવીસ ક્યુ નો ઘન ક્યુ ક્યુ હવે આમાંથી નવ કોમન લઈએ કારણ કે આપણે જો નાઇન વાળું સ્વરૂપ લાવવાનું છે જો દરેકમાં તો નવ કોમન લઈએ તો એ શું હશે અંદર શું રહેશે થ્રી રહેશે નવ તરી સાથે ત્રણ રહેશે ને અંદર થ્રી ક્યુ ક્યુ
ક્યુબ એટલે એ શું થશે, આપણે એમ ધારી દઈએ તો એક ક્યુબ બરાબર આપણને શું મળે 9m, જ્યાં એમ ની કિંમત આપણને કેટલી મળી 3q³ બરાબર. અહીંયા એ બરાબર 3q લીધું, એનો ઘન કર્યો, એનું સાદુરૂપ આપ્યું, 9 કોમન લઈ લીધા, 9 કોમન લીધા, અંદર જે કૌંસમાં રહ્યું એને એમ કહી દીધું બરાબર. હવે એવી જ રીતે હવે આપણે બીજું સ્ટેપ લેવાનું છે એ બરાબર 3q+1 માટે, એ બરાબર 3q+1 માટે. તો એનો ઘન કરીએ, બંને બાજુ આપણે શું કરી દઈએ તો કે ઘન લેતા, તો 3q+1 નો ઘન, તો આ સ્વરૂપ કેવું છે તો કે a પ્લસ b નો ઘન એવું સ્વરૂપ છે. તો એનું સૂત્ર શું હતું તો કે a નો ઘન વત્તા b નો ઘન વત્તા 3a² b + 3ab² આવું હતું સૂત્ર, જ્યાં આપણે a બરાબર અહીંયા શું લઈ લઈશું, એ બરાબર આપણે દાખલામાં અહીંયા શું લેવાનું છે 3q અને b બરાબર 1. તો આ બધી જો તમે કિંમત આની અંદર મૂકતા જો, તો જો એ ની જગ્યાએ આપણે આપણે શું મૂકશું 3q, તો 3q નો ઘન બી ની જગ્યાએ 1, 3 એ ની જગ્યાએ પાછું 3q નો સ્ક્વેર બી ની જગ્યાએ 1 પ્લસ 3m ને એમ એ ની જગ્યાએ 3q બી ની જગ્યાએ 1 નો સ્ક્વેર. 3 નો ઘન 27, q નો ઘન q³ વત્તા 1 નો ઘન 1, 3 અહીંયા એમને મતા 3 નો વર્ગ 9, 9 તરી 27, 1 27 એટલે 27 q² 3 તરી 9 q, 1 નો વર્ગ તો 1 જ થશે. હવે આપણે આ જે પણ ઘાત છે એ દરેક ઘાતના આપણે ઘટતા ક્રમમાં ગોઠવીએ તો 27 q નો ઘન વત્તા 27 q નો વર્ગ વત્તા 9 q વત્તા 1. હવે આપણે આજે મેં અહીંયા અંડરલાઈન કરી એટલામાંથી આપણે 9 કોમન કાઢી દઈએ તો શું રહેશે 3q³ + 3q² + q, કૌંસ પૂરો અને અહીંયા બાકી શું રહ્યું 12 1. પછી કૌંસની અંદર છે એને આપણે શું કહી દઈએ છીએ, કૌંસની અંદર જે છે એને એમ ધારી દઈએ તો આપણે અહીંયા 1³ બરાબર શું થશે 9 × m + 1, જ્યાં એમ ની કિંમત આપણને શું મળે છે 3q³ + 3q² + q, આપણી શું થઈ ગઈ એમ ની કિંમત બરાબર. એટલે એ બરાબર 3q+1 માટે શું આવ્યું 9m+1 અને એ બરાબર 3q માટે આપણને શું મળ્યું હતું 9m. હવે એવી જ રીતે એ બરાબર 3q+2 માટે, એ બરાબર 3q+2 માટે તો એનો ઘન, એનો ઘન લઈશું તો શું થાય 3q+2 નો ઘન. તો 3q+2 ના ઘન માટે ફરીથી સ્વરૂપ કેવું થયું a + b³ તો શું થશે 1³ + b³ + 3a² b + 3ab² અહીંયા મેં કીધું એટલે એ બરાબર આપણે શું લેવાનું છે 3q અને b બરાબર આપણે શું લેવાનું છે તો કે 2. તો બધી કિંમત એ બરાબર 3q ની કિંમત આમાં મૂકી દઈશું એની જગ્યાએ અને b બરાબર 2 ની કિંમત આની અંદર મૂકી દઈશું b ની જગ્યાએ બરાબર. તો એની જગ્યાએ આપણે 3q મૂકીએ તો 3q³ બી ની જગ્યાએ 2 મૂકીએ તો 2³ + 3q² × 2 + 3q² × 2² હવે આપણે સાદું રૂપ આપીએ તો શું થશે 3 નો ઘન 27 q³ + 2 નો ઘન 8, 3 નો વર્ગ 9 9 2 18 18 તરી 54 54 q² અને અહીંયા 2 નો વર્ગ 4 4 તરી 12 12 તરી 36 q બરાબર. હવે આ જે સ્ટેપ છે એમાં ફરીથી આપણે શું કરશું, આ સ્ટેપમાં શું કરશું તો કે ઘાત જે કંઈ પણ છે q ની ઘાત એના ઘટતા ક્રમમાં ગોઠવીશું. તો પહેલા 27 q નો q વત્તા 54 q નો સ્ક્વેર વત્તા 36 q વત્તા 8. હવે આ જે અંડરલાઈન કરું છું જે ભાગ એમાંથી આપણે 9 કોમન લઈ લઈશું તો 9 કોમન લઈએ તો 9 તરી 27 9 6 54 એટલે 6 q સ્ક્વેર અને 9 4 36 એટલે 4 q પ્લસ 8. આ જે કૌંસ વાળો ભાગ છે એને એમ કહી દઈએ એટલે 9 × m + 8 કૌંસ વાળા ભાગને આપણે શું કહી દઈએ એમ એટલે 9 × m + 8 તો આપણને આખું 1³ નું સ્વરૂપ શું મળ્યું 1³ = 9m + 8 જ્યાં એમ ની કિંમત શું છે 3q³ + 6q² + 4q. હવે અહીંયા એ કોઈ પૂર્ણાંક છે બરાબર, એવું કહેવાય આ શું કહેવાય કોઈ પૂર્ણાંક છે અને જે આપણે અહીંયા શું કરીશું સાબિત કરીશું. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું એક્સરસાઇઝ નંબર 1.2.